હવે વાત કરીએ ગોંડલની તો ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરુદ્ધસિંહ વચ્ચે સમાધાન કરવાનો ગુજરાતભરના ક્ષત્રિય આગેવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે પીટી જાડેજાએ જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચે સમાધાન કરવાનું બિલું ઉપાડ્યું છે તેમણે જણાવ્યું કે ક્ષત્રિય યુવાનોનું મહાસંમેલન મળશે અને બંને વચ્ચે સમાધાન કરાવવામાં આવશે વાત નહીં માને તો આ ચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતરીશ તેમણે સોશિયલ મીડિયામાં પાંચ પણ વાયરલ કર્યા છે તો વધુ વિગત સાથે સંવાદ સંવાદદાતા સત્યમ જોડાઈ ગયા છે સત્યમ જે રીતે આ વિવાદ ચાલી રહ્યો છે અને સમાધાન માટે ગુજરાતભરના ક્ષત્રિય સમાજ પણ પ્રયાસ કરી રહ્યો છે શું છે મામલો આ ચોક્કસથી બંને જે વ્યક્તિ બાહુબલીઓ છે એટલે કે ગોંડલના જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા બંને વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલતી આવે છે ચૂંટણી પહેલાં પણ સમાજના જે મોભીઓ છે તેમના દ્વારા સમા સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આ બંને પક્ષ તરફથી સમાધાન નહોતું થયું ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ જે રજક છે તે સામે આવી હતી થોડા દિવસ પહેલાંની જ જો વાત કરવામાં આવી કે રાત્રિના સમયે બંને પક્ષના જે ટોળાઓ છે કે સમર્થકો છે કે તે ભેગા થઈ ગયા હતા પોલીસનો જે કાફલો છે કે તે રીબડા ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો અને કોઈ અનિચ્છીય બનાવ અને મોટો અણબનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જોકે એક વ્યક્તિ દ્વારા જે રીબડાના જે એક વ્યક્તિ છે કે તેમના દ્વારા એક ફરિયાદ પણ કરવામાં આવી હતી હવે હાલ જે ક્ષત્રિય સમાજ જે આગેવાન છે કે તે અત્યારે સામે આવ્યા છે ક્ષત્રિય સમાજ આગેવાન પીટી જાડેજા છે કે તેમને સોશિયલ મીડિયા થ્રુ આહવાન કર્યું છે કે આગામી દિવસોમાં આ બંને જે વ્યક્તિઓ છે કે બંને જે બાહુબલીઓ છે કે તેમના વચ્ચે સમાધાન થાય ક્ષત્રિય સમાજ અને સમાજ પણ ઈચ્છી રહ્યો છે કે આ બંને સાથે મળીને રહે કારણ કે વર્ષોથી આ બંને છે કે તે સાથે મળીને સાથે રહી મળીને કામ કરે છે પાછલા ચૂંટણીની વાત કરવામાં આવે તો ત્યારે પણ બંને સાથે મળીને કામ કર્યું હતું અને બંને જે વ્યક્તિઓની વાત કરવામાં આવે બંને સેવાભાવી વ્યક્તિઓ છે અનિરુદ્ધસિંહ જાડેજા પણ અસંખ્ય સેવાકીય કાર્યક્રમો કરે છે તેમના જે પુત્ર છે કે તેમના પણ અસંખ્ય સેવાઓ કાર્ય કરવામાં આવતા હોય છે આ તરફ જયરાજસિંહ જાડેજા છે કે તેમના દ્વારા પણ અસંખ્ય સેવા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે ત્યારે સમાજ પણ ઈચ્છી રહ્યો છે કે બંને એક સમયના પાકા મિત્રો અત્યારે એકબીજાના વેરી બન્યા છે ત્યારે ફરી આ વેરઝેર મટી જાય અને બંને પાછા ફરી એક વખત પાછા બંને મિત્રો બની જાય તે પ્રકારના પ્રયાસો અત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે થોડા દિવસ પહેલાં જ એક સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ હતી કે સમાજ શા માટે આગળ નથી આવતો આ બંને જ્યારે એકબીજાના પાકા મિત્રો હતા અને હવે જ્યારે એકબીજાના વેરી બન્યા છે ત્યારે સમાજને આગળ આવવાની જરૂર છે આ પ્રકારના મેસેજને લઈને હવે જે ક્ષત્રિય સમાજ છે કે તે આગળ આવ્યો છે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ ક્ષત્રિય સમાજના જે લોકો છે યુવાનો છે આગેવાનો છે કે તેમને આહવાન કર્યું છે કે તેઓ એક મહાસંમેલન કરશે અને આ મહાસંમેલનમાં બંને જે વ્યક્તિઓ છે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે સમાધાન થાય તેવો પૂરતો પ્રયાસ રહેશે આ સંમેલન કરવા છતાં પણ જો આ બંને વચ્ચે સમાધાન નહીં થાય તો પીટી જાડેજાએ તો ત્યાં સુધી નિવેદન આપ્યું છે કે તેઓ પોતે ઉપવાસ આંદોલન ઉપર ઉતરશે અને જ્યાં સુધી આ બંને સમાધાન નહીં કરે ત્યાં સુધી તેમનું ઉપવાસ આંદોલન છે ત્યારે એ શરૂ રહેશે ત્યારે હવે પીટી જાડેજાના આ નિવેદન બાદ આ બંને જે વ્યક્તિઓ છે અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા આ બંનેનું શું સ્ટેન્ડ રહેશે તે જોવું રહેશે શું ફરી એક વખત બંને જે પાકા મિત્રો ગહેવાતા બંનેની દોસ્તીના ગુણગાન ગવાતા તે બંનેની દોસ્તી ફરી એક પાછી થશે કે નહીં તેના ઉપર એક સવાલો થયા છે પરંતુ હવે જ્યાં સુધી વાત માનવામાં આવે છે કે વટે વાત ગઈ છે તે પ્રકારની વાતો અત્યારે આવી રહી છે કારણ કે ચૂંટણી પહેલાં પણ જ્યારે બંને પક્ષ તરફથી આક્ષેપો થતા હતા ત્યારે પણ સમાજ ઈચ્છી રહ્યો હતો કે આ ચૂંટણીમાં કોઈ અનિચ્છીય બનાવ ન બને એક જ સમાજના બે વ્યક્તિઓ વિરુદ્ધ કોઈ મોટી દુર્ઘટના ન બને કોઈ અણબનાવ ન બને તે માટે સમાજના મોભીઓ દ્વારા પણ જે તે સમયે બંને જે વ્યક્તિઓ છે કે તેમને કહ્યું હતું કે સમાધાન કરી લે આમ છતાં પણ સમાધાન નહોતું થયું ચૂંટણી બાદ એવું લાગતું હતું કે સમાધાન થઈ જશે પરંતુ હજુ સમાધાન નહોતું થયું અને જે થોડા દિવસ પહેલાં જે ઘટના બની અને જે ફરિયાદો થઈ તેને લઈને હવે ક્ષત્રિય સમાજ છે કે તે સામે આવ્યો છે અને તેમના દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે આ જે બંને જે વ્યક્તિઓ છે કે તેમના દ્વારા તેમના સાથે સમાધાન થઈ જાય અને આ સમાધાન થઈ જાય તો ક્ષત્રિય સમાજ છે કે તેમના માટે એક સારા સમાચાર રહેશે અને ગોંડલ પંથકના જે લોકો છે કે તેમના માટે પણ એક સારા સમાચાર રહેશે જી આભાર સત્યમ જોડાવા બદલ તો જે રીતે બંને આગેવાનો જે છે તેવો ક્ષત્રિય સમાજનું ઘરેણું છે ત્યારે તેમના વચ્ચે સમાધાન થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે